जवाहर नवोदय विद्यालय सूरत ना बालकोनु ऑफलाइन शिक्षण चालू करवानी मांग साथे वालीओए कलेक्टर लाई पोची आवेदन पत्र आपी रजूआत करी हती। सूरत कलेक्टरालय पहोंचेला जवाहर नवोदय विद्यालय सूरत ना वालीओए जणाव्युं हतुं के वांकल गामे 2019 मां शाळा माटे जग्या फाळवाई हती, जेना फ्रेज वनना निर्माण माटेना कार्यनी शरूआत 2020 मां अने सामात्री 2021 मां हती, जे कार्य हजु सुधी पूरुं करवामां आव्युं नथी, जेथी JNV टेम्पररी शाळा फाळवेली हती, परंतु त्यां जग्याना अभावे तमाम बाळकोनुं ऑफलाइन शिक्षण शक्य नथी, जेथी बाळकोने ऑनलाइन शिक्षण मेळवी रह्या छे, जेने कारणे बाळकोनो विकास रूंधाई रह्यो छे अने बाळकोना अनिच्छनीय परिवर्तन जोवा मळी रह्या छे, જેથી શાળા દ્વારા તાત્કાલિક શાળાનું બાંધકામ પૂર્ણ કરી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ કલ્પનાબેન વસાવા છે અને અમે હાલમાં અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવેલા છે। અમે દરેક વાલીઓ જવાહર નવોદય વિદ્યાલય સુરતમાં ભણતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સો છે, જે વાલીઓ અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે છેલ્લા 3 વર્ષથી જે ઓફલાઈન સ્ટુડન્ટ ઓનલાઈન અભ્યાસ ચાલી રહેલો છે બાળકોનો, એ હાલ હવે નવા સત્રથી ઓફલાઈન ચાલુ કરવામાં આવે, જેથી કરીને બાળકો ઓફલાઈન અભ્યાસ કરે અને બાળકોનો જે બી કંઈ સર્વાંગી વિકાસ અટકેલો છે એ નવેસરથી બાળકો જલ્દીથી ભણે અને સારી રીતે એક્ટિવ થાય। બાળકોનો ઓનલાઈન અભ્યાસ શા માટે થઈ રહ્યો? બાળકોનો ઓનલાઈન અભ્યાસ સર એટલા માટે થઈ રહ્યો છે કે વાંકલમાં જે જવાહર નવોદય વિદ્યાલયની શાળા ફાળવવામાં આવેલી છે, જમીન ફાળવવામાં આવેલી છે અને જે બિલ્ડિંગ બની રહેલી છે એનું કામગીરી એટલી ધીરેથી ચાલી રહેલી છે કે હજુ સુધી એ કામગીરી પતી નથી। 3 વર્ષથી આ કામગીરી એટલી ધીરે હદે ચાલે છે કે ત્યાં એકદમ કામ મતલબમાં પૂરું થશે એવું હજુ સુધી 1 વર્ષ સુધી થશે એવું લાગતું નથી। તો આ બાળકો ક્યાં સુધી ઓફલાઈન અભ્યાસ કરશે? આપણે બધા જાણીએ છીએ કે ઓફલાઈન અભ્યાસ જે હોય એ બાળકો કેવી રીતે કરે, અને ખાસ કરીને જ્યારે જવાહર નવોદય વિદ્યાલયના જે બાળકો છે જેમની પાસે એટલી ક્ષમતા હોય છે, જે ક્ષમતાથી એ લોકો આ એક્ઝામ પાસ કરીને આવતા હોય છે, દરેક જિલ્લામાં એક જ શાળા હોય છે, સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે, અમારા દરેક વાલીઓને નમ્ર વિનંતી છે કે આટલા સારા સ્ટુડન્ટો જે સિલેક્ટ થઈને આવેલા છે એ બાળકો ઓફલાઈન સ્ટુડન્ટ ઓફલાઈન અભ્યાસ ચાલુ કરે અને ઓનલાઈન અભ્યાસ બંધ કરો, તો બસ આપની મહેરબાની। મિત્તલ લાપાણી છે, મારા છોકરાનું એડમિશન જવાહર નવોદય વિદ્યાલયમાં ગયા વર્ષે અમે કરેલું છે, એના માટે સરકારે સ્કૂલ ફાળવેલી છે। 3 વર્ષથી જે સ્કૂલનું કામ ચાલુ છે એ પૂરું નથી થયું, એના માટે છોકરાઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, તો ઓનલાઈનના ગેરફાયદા બધાને ખબર છે કે કેવા ગેરફાયદા છે, તો એના માટે અમારે ઓફલાઈન શિક્ષણ જોઈએ છે। એના માટે અમે સુરત કલેક્ટર કચેરીએ બધા જ વાલીઓ ભેગા થઈ અને અહીંયા આવેદનપત્ર આપાવ્યા છીએ કે અમારા છોકરાઓનો સર્વાંગી વિકાસ થાય એના માટે તમે લોકો હવે અમને ઓફલાઈન શિક્ષણ આપો। બસ અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમારા છોકરાઓને ઓફલાઈન શિક્ષણ આપો અને જ્યાં સુધી સ્કૂલ બને ત્યાં સુધી અમને ટેમ્પરરી જે સ્કૂલ છે તેમાં અમારા બધા છોકરાઓનો સમાવેશ થાય એવું નથી, તો ત્યાં સુધી અમને કોઈ પણ બીજી મોટી જગ્યા ફાળવે અને અમારા છોકરાઓને ઓફલાઈન શિક્ષણ આપે। જવાહર નવોદય વિદ્યાલયના સંચાલકો સામે વાલીઓએ મોરચો માંડી કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।